સૌને નમસ્કાર. આજે આપણે વાત કરવી છે ડૉક્ટર અભય બંગના શાળા જીવનના અનુભવોને વર્ણવતી મારી જાદુઈ શાળાની. મિત્રો, ગાંધીજીની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં જીસીઆરટી ગાંધીનગર ખાતે મહાત્મા ગાંધી અધ્યયન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. ગાંધીજીએ બુનિયાદી શિક્ષણ એટલે કે નઈ તાલીમની યોજના શિક્ષણ જગતને આપી અને તે પ્રકારના શિક્ષણની હિમાયત કરી છે. બુનિયાદી શિક્ષણ કેવું હોય, નઈ તાલીમ અંતર્ગત અનુભવ આધારિત કાર્યાનુભવ આધારિત શિક્ષણ કેવું હોય તેનો વ્યવહારિક અને પ્રાયોગિક નમૂનો શિક્ષકોને મળી રહે એ પ્રકારની એક નાનકડી પુસ્તિકા મારી જાદુઈ શાળા છે. પદ્મશ્રી ડૉક્ટર અભય બંગના શાળાકીય જીવનના અનુભવોને વર્ણવતી અરવિંદ ગુપ્તા દ્વારા રજૂઆત પામેલી આ પુસ્તિકાનું ભારત જ્ઞાન વિજ્ઞાન સમિતિ દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશનના સહયોગથી હિન્દીમાં પ્રકાશન થયેલું હતું. આ પુસ્તિકા ગુજરાતીમાં અનુવાદિત પુસ્તિકા સ્વરૂપે શિશુ મિલાપ વડોદરા દ્વારા સપ્ટેમ્બર 1999માં પ્રકાશિત કરવામાં આવી હતી. જીસીઆરટી દ્વારા પ્રકાશિત આ પુસ્તિકાનો હેતુ ડીએલએડ તેમજ બીએડના પ્રશિક્ષણાર્થીઓ અને પ્રાથમિક શાળાના શિક્ષકો જુદા જુદા વિષયો અને એના શિક્ષણશાસ્ત્રથી એટલે કે પેડાગોજીથી પરિચિત થાય અને શાળા કક્ષાએ શિક્ષણ દરમિયાન તેનો ઉપયોગ કરે તે છે. આ પુસ્તિકા ખરેખર શિક્ષણ જગત સાથે સંકળાયેલા સૌ કોઈને દિશાદર્શક બની રહેશે, તે નિશંક છે. ડૉક્ટર અભય બંગ કહે છે કે નાનપણમાં હું એક વિશિષ્ટ શાળામાં ભણ્યો હતો. એવું ભણતર આજે મારા દીકરા આનંદને હું આપી શકતો નથી. એ મારી જિંદગીનું સૌથી મોટું દુઃખ છે. મારા બાળપણની તો વાતો જ નિરાળી છે, હવે એ વાતો ક્યાં રહી છે? હંમેશા મોટા ઘરડા લોકોને તમે આવા પ્રકારની વાતો કરતા સાંભળ્યા જ હશે. મારા હૃદયમાં ઊંડું દુઃખ છે. મારી શાળામાં એવી શું ખાસ વાત હતી? નવમા ધોરણ સુધી મારું ભણતર ગાંધીજીની નઈ તાલીમ પદ્ધતિ અનુસાર થયું. પૂરા 4 વર્ષ તો મેં સેવાગ્રામ આશ્રમની નઈ તાલીમ વિદ્યાલયમાં વિતાવ્યા. ભણતરનો અર્થ એ નથી કે આપણે પ્રકૃતિને છોડી ને શાળાની 4 દિવાલો વચ્ચે કેદ બની અને કંટાળાજનક પાઠને ગોખીએ. એનાથી ઉલટું, ગાંધીજીની નઈ તાલીમની માન્યતા તો એ હતી કે પ્રકૃતિની નજીક રહીને સમાજ ઉપયોગી કામ કરવાથી જ બુદ્ધિનો વિકાસ થશે અને એના દ્વારા બાળકો અનેક કુશળતાઓ મેળવશે. આ પદ્ધતિના વિકાસ માટે ગાંધીજીના આગ્રહથી રવિન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતનમાંથી આર્ય નાયકમ અને શ્રીમતી આશા દેવીની સિંહાલી બંગાલી જોડીને સેવાગ્રામ મોકલ્યા હતા. એ જ કારણથી ગાંધીજીની શિક્ષણ પદ્ધતિને રવિન્દ્રનાથનો પ્રકૃતિ પ્રેમ અને કલા પ્રેમ મળ્યા. શાળાની શરૂઆતથી જ મારા મા બાપ આ પ્રયોગમાં સામેલ હતા અને આ શાળાના ભણતરની રીતો એકદમ નવતર હતી. એ રીતોના થોડાક નમૂના. પહેલી વાત કરી છે ડૉક્ટર અભય બંગે કે જાનવરો સાથેનો પરિચય. આજે બધે જંગલી જીવોના સંરક્ષણની વાત થાય છે, પરંતુ 27 વર્ષ પહેલા આ વિષય એટલો ચર્ચામાં ન હતો. ત્યારે પણ એમના મરાઠીના શિક્ષક પાટીલ ગુરુજી પોતાનો વર્ગ ફણસના ઝાડની ડાળી ઉપર બેસીને ચલાવતા હતા. શિક્ષક તેમને જંગલોની વાર્તાઓ અને પોતે કરેલા શિકારનું વર્ણન સંભળાવતા હતા. એકવાર ભૂલથી તેમણે ગર્ભવતી હરણી પર બંદૂક ચલાવી દીધી, પરંતુ એ માસૂમ પ્રાણીની આંખોમાં દુઃખ જોઈ અને અચકાઈ ગયા. પ્રસંગથી એમને એટલું બધું દુઃખ થયું કે બંદૂકનો હંમેશ માટે ત્યાગ કર્યો અને કેમેરાથી જાનવરોના ફોટા પડવા માંડ્યા. તેમણે રાતોની રાતો ઝાડના માચડા ઉપર બેસીને જંગલી જીવોના સુંદર ફોટા લીધા. તેમની રોચક વાર્તાઓમાં જાનવરો પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ જોઈ શકાતો હતો. તેમની વાર્તાઓ સાંભળીને તેમને એવું લાગતું હતું કે જાણે તેઓ પોતે જ જંગલમાં ફરી રહ્યા છે. તેઓ શબ્દોના શિલ્પી હતા. શબ્દો મારફતે જંગલો પ્રત્યે તેમનો પ્રેમ અને માહિતી એ વાર્તાઓને કારણે જ વધ્યો. આજકાલ મરાઠી ભાષાનો પાઠ પ્રાયઃ આ શબ્દોથી શરૂ થાય છે કે પ્રાણીનો અર્થ શું, શું આવી નિરસ અને કંટાળાજનક રીતોથી બાળકોને પ્રેરણા આપી શકાશે? મહારાષ્ટ્રનો ગઢ ચિરૌલી જિલ્લો આજે પણ જંગલોથી ભરેલો છે, પરંતુ ત્યાં પણ શાળાના ભણતરને અસલી જંગલો સાથે નાહવા નીચોવવાનો સંબંધ નથી. એવી જ એક બીજી વાત ડૉક્ટર અભય બંગે કરી છે સંતોના મેળાની. સંત તુકારામના અભંગ એટલે કે દુહા તેમણે કડવી દવાની જેમ પીધા નથી. અષાઢી 11ના દિવસે તેમની શાળામાં દર વર્ષે સંતોનો મેળો ભરાતો. તેમાં જુદા જુદા સંતોના જીવન પ્રસંગો તાદ્રસ્ત થતા, નાટક કરતા,
ચિત્રો બનાવતા અને નિબંધ લેખન પણ કરતા. આ બધું શાળાના બધા બાળકો મળીને કરતા. પૂરા 15 દિવસ સુધી શાળામાં મેળાનું વાતાવરણ રહેતું. તુકારામના એક અભંગ રંજલે ગંજલે ને ડૉક્ટર અભય બંગે ત્યાં 3 જુદી જુદી રીતો દ્વારા શીખ્યા. ત્યાં ગીત મંડળીમાં તેઓ પહેલી જ વાર રાગ ભૈરવી ગાતા શીખ્યા. સંતોની વાણી, તેમનો ઇતિહાસ, તેમનું જીવન દર્શન આ બધું એવું એકદમ સહજ રીતે રમત રમતમાં શીખ્યા. પરંતુ ફરક માત્ર એટલો જ હતો કે ત્યાં ભાષા, ઇતિહાસ, સંગીત, દર્શન આદિ શિક્ષણના લેબલ ન હતા. ઘણા વર્ષો પછી તેઓ જ્યારે એક સરકારી સ્કૂલમાં ગયા ત્યારે ત્યાં તેમને એક કાવ્ય કુસુમાંજલિ નામના ભારે પાઠ્યપુસ્તકમાં તુકારામનું રંજલે ગંજલે અભંગ જોવામાં આવ્યું. એ જોઈને તો કદાચ તુકારામ પણ દુઃખી થાત. હવે પછીની મારી જાદુઈ શાળાની આગળની વાત હું પાર્ટ 2માં કરીશ. આભાર. સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.